अस्सलाम वालेकुम जनाब बाबू भाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण छ विषय विज्ञान एम अपने परीक्षा लक्षी पुनरावर्तन कर रहा था। अगाउना तासनी अंदर अपने मात्र उत्तर लखो ए प्रश्न जोई गया था अने एनी समझूती पण मेळवी गया था। आजे अपने एनाथी आगळ जोईशुं। एक वाक्य में उत्तर लखो। अपनो प्रश्न छे पर्वतीय विस्तार में केवा वृक्षों जोवा मळे छे। अपने जाणीए छीए कि पर्वतीय विस्तार जे वृक्षों छे ए शंकु आकारना तेनी डाळीओ ढळती अने पांदड़ा सोयाकार होय तेवा जोवा मळे छे। एटले के पर्वतीय विस्तारनी अंदर जे वृक्षों छे केवा होय शंकु आकारना होय डाळीओ ढळती होय पांदड़ा केवा होय सोयाकार होय। एना पछी छे हिमचत्तो एटले के स्नो लेपर्ड ने बरफ पर चालती वखते ठंडी थी रक्षण मेळववा केवी रचना होय छे। हिमचत्तो ने बरफ पर चालती वखते ठंडी थी रक्षण मळे ते माटे शरीर पग अने पंजा पर गाढ रुवाटी होय छे। जो बरफ पर चालशे एटले एने ठंडी थी रक्षण मेळववा माटे एना शरीरनी रचना कुदरत तरफथी केवी छे के एना शरीर पग अने पंजा पर गाढ रुवाटी આવેલી હોય છે, બરાબર। ચાલો એના પછી પ્રશ્ન છે જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય। જલીય વનસ્પતિના પ્રકાંડ એટલે કે પાણીમાં જે વનસ્પતિ ઉગે છે તેના પ્રકાંડ કેવા હોય? લાંબા, પોલા અને હલકા હોય। કેવા હોય? લાંબા, પોલા અને હલકા તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે। સમજાય છે? એના જે પ્રકાંડ છે કેવા હોય? લાંબા હોય, પોલા હોય અને હલકા હોય, એટલે કે પાણીની પર તે તરી શકે અથવા પાણીના પ્રવાહની સાથે તે પોતાની ગતિ કરી શકે। વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? જો શ્વસન ક્રિયા આપેલી હોય તો આપણે લખી શકીએ કે તે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે। પણ જ્યારે પ્રકાશ સંશ્લેષણ આપ્યું હોય તો પ્રકાશ સંશ્લેષણની અંદર વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે અને ઓક્સિજન વાયુ મુક્ત કરશે। આ બંને પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખીશું આપણે કે કઈ ક્રિયા બતાવી છે, શ્વસન ક્રિયા બતાવી છે કે પ્રકાશ સંશ્લેષણ। જો શ્વસન ક્રિયા હશે તો ઓક્સિજન વાયુનો ઉપયોગ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢશે। પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હશે તો એમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે અને ઓક્સિજન વાયુ મુક્ત કરશે। એના પછીનો પ્રશ્ન છે રણની વનસ્પતિના પર્ણો કેવા હોય। રણની વનસ્પતિના પર્ણો નાના હોય, ઓછા હોય અને પાણીની અછત વખતે પર્ણોનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે। એટલે એના પર્ણો કેવા હોય છે? નાના હોય છે, ઓછા હોય છે અને પાણીની અછત એટલે કે પાણીની જ્યારે કમી વર્તાય તો ત્યારે તેના પર્ણોનું કાંટામાં રૂપાંતર થઈ જાય તેવા હોય છે। દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય? આપણે જાણીએ છીએ કે દેડકો જે એવો પ્રાણી છે જે જમીન અને પાણી બંનેમાં રહી શકે છે, બરાબર। તો એની પગની આંગળીઓ વચ્ચે જે ચામડી છે તે જોડાયેલી હોય જે દેડકાને પાણીમાં તરવા માટે મદદરૂપ થાય છે, બરાબર, એટલે કે હલેસર જેવું કાર્ય કરશે। એના પછીનો પ્રશ્ન છે ભૂમિય નિવાસસ્થાનના પ્રકારો જણાવો। ભૂમિય નિવાસસ્થાનના પ્રકારો કયા છે? જંગલો, ઘાસના મેદાનો, રણ પ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તાર, પર્વતીય વિસ્તાર અને ભૂમિય નિવાસસ્થાન એ ભૂમિય નિવાસસ્થાનના પ્રકાર છે। હવે જલીય નિવાસસ્થાનના પ્રકાર કયા? તળાવ, સરોવર, નદી, સમુદ્ર, કરણ એટલે કે દલદલ એ જલીય નિવાસસ્થાનના પ્રકારો છે। હવે પ્રશ્ન છે જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે? જમીન પર ગબડતો દડો જે છે એ સુરેખ ગતિ તેમજ વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર। સુરેખ ગતિ એટલે કે સીધી સીધે જાય પણ છે અને વર્તુળાકાર ગતિ પણ કરતો જાય છે। ઘડિયાળના કાંટા કયા પ્રકારની ગતિ કરે છે? ઘડિયાળના કાંટા વર્તુળાકાર ગતિ કરે છે। પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા શાનો ઉપયોગ કરતા હતા? આપણે જોઈ જ ગયા છીએ કે પહેલાંના સમયમાં જ્યારે માપપટ્ટી નહીં હતી ત્યારે લોકો લંબાઈ માપવા માટે શરીરના અંગો જેવા કે આંગળી, મુઠ્ઠી, વેંત, હાથ અને પગલાંનો ઉપયોગ કરતા હતા। કાપડનો વેપારી કાપડ માપવા માટે શાનો ઉપયોગ કરે છે? કાપડનો વેપારી કાપડ માપવા માટે લોખંડની પટ્ટીની બનેલી મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે। એના પછી પ્રશ્ન છે પ્રકાશિત પદાર્થો કોને કહેવાય?
આપણે જાણીએ છીએ કે જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને આપણે પ્રકાશિત પદાર્થો તરીકે ઓળખીએ છીએ. પ્રકાશના કુદરતી સ્ત્રોતોના ત્રણ ઉદાહરણ એટલે કુદરત તરફથી મળી આવતા પ્રકાશના સ્ત્રોત કયા છે? સૂર્ય, તારા અને આગ્યો. હવે છે કૃત્રિમ સ્ત્રોતોના ત્રણ ઉદાહરણ. કૃત્રિમ એટલે માનવ દ્વારા તૈયાર થયેલા સ્ત્રોત, ફાણસ, મીણબત્તી અને ટ્યુબલાઇટ એ કૃત્રિમ સ્ત્રોતોના ઉદાહરણ છે. પડછાયાને કારણે મહત્વની બનતી ખગોળીય ઘટનાઓ કઈ છે? ખગોળીય ઘટનાઓ એટલે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પડછાયાને કારણે બનતી મહત્વની ખગોળીય ઘટનાઓ છે. વસ્તુ ક્યારે દેખાય? કે જ્યારે વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય તો તે વસ્તુ આપણને દેખાય છે. પ્રકાશ ક્યારે અવરોધાય છે? તો પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ આગળ જતો અવરોધાય છે. કેવા પદાર્થનો પડછાયો પડી શકે નહીં? પારદર્શક પદાર્થનો પડછાયો પડી શકે નહીં. એના પછી પ્રશ્ન છે વિદ્યુત કોષનો ઉપયોગ શામાં થાય છે? તો આપણે જોઈ ગયા છીએ બરાબર, રેડિયો, ઘડિયાળ, કેમેરા, ટોર્ચ, રિમોટ, ગેસ ગીઝર અને કેટલાક રમકડાઓમાં વિદ્યુત કોષનો ઉપયોગ થાય છે. વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ હોય? વિદ્યુત કોષને બે ટર્મિનલ હોય, ધન ટર્મિનલ, ઋણ ટર્મિનલ. વિદ્યુત કોષ જ્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે. ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય? તો જ્યારે તેમાં રહેલા રસાયણો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી આપતો બંધ થઈ જાય છે. વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે? તો એની વિદ્યુત કોષનો સિદ્ધાંત શું? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. કઈ રીતે? કેમ કે આપણે હમણાં જોઈ ગયા કે તેની અંદર રસાયણો ભરેલા હોય તો એ રસાયણોને કારણે તેની અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય છે એનું રૂપાંતર શેમાં કરવાનું હોય? વિદ્યુત ઉર્જાનું રૂપાંતર. વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ક્યારે કહેવાય? તો વિદ્યુત પ્રવાહનું વહન થવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ પૂર્ણ થયો એમ કહેવાય. એટલે વિદ્યુત પ્રવાહનો જે વહન થવાનો માર્ગ છે એ સળંગ હોય તો એ પરિપથ પૂર્ણ થયેલો કહેવાશે. બલ્બ ફ્યુઝ થયો એટલે કે ઉડી ગયો એમ શા પરથી કહી શકાય? તો બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે તો બલ્બ ફ્યુઝ થયો છે એમ કહી શકાય. એટલે આપણે જાણીએ છીએ કે બલ્બની અંદર ફિલામેન્ટની રચના એટલે કે પાતળા તાર જોડાયેલા હોય છે બરાબર, તેને આપણે ફિલામેન્ટ તરીકે ઓળખીએ છીએ. જો આપણે બલ્બને જોઈશું તો એનો ફિલામેન્ટ તૂટી ગયેલો જોવા મળશે તો આપણે કહી શકીશું કે આ જે બલ્બ છે તે ઉડી ગયો છે એટલે કે ફ્યુઝ થઈ ગયો છે. સમજાય છે? તો આટલા પ્રશ્નો તમારે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.